એટલે આ દુનિયામાં તમને કોઈ ટકોર કરે ને, ટકોર તમને કોઈ સલાહ આપે ને, એ અમુક સમય તમે યાદ કરજો, અમુક વર્ષો પછી તમને યાદ આવશે ચોક્કસ. તમને એમ થશે કે ખરેખર આને મને સાચું કીધું હતું, પણ એ સમયે હું આ વાતને મેં માની નહીં. એમ બાપ, આ જગતમાં આપણો સાચો સલાહકાર બાપ હોય છે, અને આજે એને મને જો સલાહ ના આપી હોત, એને મને આંગળી નો ચીંધી હોત, તો આજે હું તમારી સામે કથા નો વાંચતો હોત, કોકની ગાડી હાંકતો હોત, કોકની મજૂરી કરતો હોત. ત્યાર પછી કથા વાંચવાનો બીજો હેતુ કે આ જગતમાં પ્રેમ કરવા જેવું કોઈ પાત્ર હોય, આ જગતમાં તમારે જો કોઈને પ્રેમ કરવો હોય તો આ જગતમાં પ્રેમાળ પાત્ર મા સિવાય કોઈ નથી. મા જે પ્રેમ કરે સાહેબ, એવો પ્રેમ આ જગતમાં આપણને કોઈ ના કરી શકે, એટલે પ્રેમ કરવા જેવું પાત્ર મા છે. એટલે ક્યારેક ક્યારેક હું અહીંયા બેઠો હોઉં તો મને વિચાર આવે કે અમે ત્રણ ભાઈ છીએ, તો પણ અમે ત્રણેય ભાઈ કથાકાર ન હોય, ના ન હોય. શું કામ? જે સમયે માના કુખની અંદર બાળક હોય અને એ બાળક માના કુખની અંદર 9 મહિના સુધી રહ્યો હોય અને માએ જેવા વિચારો કર્યા હોય ને, એવું જ સંતાન જન્મે સાહેબ. એટલે ક્યાંક ને ક્યાંક મારી માના કુખને હું એટલા માટે ધન્યવાદ આપું છું કે એ સમયે માએ કેટલો ખ્યાલ રાખ્યો હશે, કેટલું ધ્યાન રાખ્યું હશે. અને ત્રીજી વાત હું એમ પણ કરું કે આ જગતની માની કુખ એ નરકની ખાણ નથી સાહેબ, માની કુખ એ રતનની ખાણ છે. આ જગતમાં આ જગતની માએ એવા એવા જીવને જન્મ આપ્યો છે સાહેબ કે પોતાની માની કુખ પણ ઉજળી કરીને ગયા છે. તો બીજું કાંઈ ન થાય તો કાંઈ નહીં સાહેબ, નો ભક્તિ થાય તોય કાંઈ નહીં, નો જ્ઞાન થાય તોય કાંઈ નહીં, નો યોગ કરીએ કો તો પણ કાંઈ નહીં સાહેબ, પણ જેને મને તમને જન્મ આપ્યો છે એ માની કુખ ઉજળી થઈ જાય એટલું કામ જો આપણા હાથે સત્કર્મ થઈ જાય ને બાપ, તો આવના એ જેને આપણને જન્મ આપ્યો છે ને એ માનો રાજીપો થાય સાહેબ. અને માનો રાજીપો થઈ જાય એટલે વગર કીધે આપણો મોક્ષ જ હોય સાહેબ, એમાં પછી બીજું કાંઈ કરવાનું રહેતું નથી. તો તકલીફ ત્યાં છે સાહેબ, પુણ્ય કરવું નથી અને પુણ્ય જોઈએ છે, પાપ કરવું છે અને પાપ જોતું નથી. ભગવાન, મેં કાલે એવું કીધું હતું કે જીવને દુઃખ એટલે પડે છે, ભગવાન લાયકાત જોવે છે કે આમાં કેટલી લાયકાત છે. બાકી તો ભાગવતમાં એવું આવે, આ ભાગવત ગ્રંથ છે ને એ પરીક્ષિત રાજાના મોક્ષ માટેનો છે. પરીક્ષિત રાજા ને શ્રાપ દીધો અને 7 દિવસમાં તારું મૃત્યુ થશે એવો શ્રાપ દીધો, એટલે આ ભાગવત જો કે પહેલા પણ ભાગવત તો ભગવાન નારાયણના મુખે ગવાનેલું છે. તો આપણે અહીંયા બધા બેઠા ને, નક્કી કરો 7 દિવસમાં એક દિવસ આપણું મૃત્યુ થશે કે નહીં થાય. પરીક્ષિત રાજાનું મૃત્યુ હતું એમ નહીં, 7 દિવસમાં અહીંયા આપણે બેઠા બધાનું 7 દિવસમાં એક દિવસ મૃત્યુ છે જ. તો પરીક્ષિત રાજાને ડર હતો, બીક હતી કે 7 દિવસમાં મારું મૃત્યુ થઈ જવાનું છે. એટલે ભીતિ વિના ભગવાનમાં પ્રીતિ થતી નથી, એવું નથી લાગતું? થોડીક ભીતિ હોય ને તો જ ભગવાનની સાથે આપણી પ્રીતિ બંધાય, અને પ્રીતિ વિના આની રીતિ સમજાતી નથી. હા, આપણને ખબર પડી જાય કે કાલે મારે ગુજરી જવાનું છે, એવી આપણને ખબર પડી જાય કાલે મારું મૃત્યુ છે, તો આપણે કોઈને બગાડવી? હવે કાલે જ મરી જાવ તો હું રે બગાડવું જોઈએ? તો આપણે કોઈને નહીં બગાડવી, અને હું બગાડેલું છું તો સારું કરતા જઈશું, હવે મરી જવું છે તો શું એમ? એટલે મૃત્યુ
એ જીવનનો મોટામાં મોટો દિવસ હોય છે. આપણું મૃત્યુ એ જ આપણા જીવનનો મોટામાં મોટો દિવસ. એટલે તો આપણે સનાતન ધર્મની અંદર આપણે તિથિ ઉજવાય છે ને. આપણા જેટલા મંદિરો છે એમાં જેટલા મહાપુરુષો થયા એની તિથિ આપણે ઉજવીએ છીએ, મરણ તિથિ. અને સ્વરામ બાપાએ તો ભજનમાં એમ કીધું છે કે મરણ તિથિનો બાવાજી મહિમા છે બહુ મોટો. અવસર વેળાએ આડા રહેજો સદગુરુજી, મોરા ચરણોમાં લેજો. એક વસ્તુ તો નક્કી ને કે આપણું મૃત્યુ થઈ જાય પછી આપણને કોઈ હેરાન કરવા વાળું નથી. તો આ જીવને પહેલા સૌથી પહેલા આપણે કથામાં એક કામ કરવાનું છે. સૌથી પહેલા તો છે ને સ્ટેપ બાય સ્ટેપ આ કથા આપણે કરવાની છે. એટલે મૃત્યુનો દિવસ મોટો એટલા માટે છે કે આ માયાથી પર થઈ અને તમે તમારા મૂળ મંજિલ મૂળ ઘર સુધી આપણે વધાઈ જશું. પણ અહીંયા વચ્ચે આપણને જે મોકલ્યા છે ને એનો હિસાબ દેવાનો દિવસ એટલે મૃત્યુ. અહીંયા આપણે જેટલા વર્ષો રહ્યા અને જે કંઈ કર્મ કર્યા સારા અથવા તો ખરાબ એ બધાએ કર્મ કર્યા એનો હિસાબ દેવા માટેનો દિવસ આપણું મૃત્યુ. મૃત્યુ થયા પછી આ જીવ ક્યાં જતો હશે, એનું ગામ કયું હશે, આવું એને આપણે સંત વાણીથી જાણીએ, ભજનના માધ્યમથી જાણીએ કે આ જીવનું ગામ કયું છે. સૌથી પહેલા એક ખબર છે કે આપણે પરદેશી છીએ, એટલે પહેલું એ ભજન. હમ પંછી પરદેશ મુસાફી આયે હે અહીં સહેલાની, હમ પંછી પરદેશ મુસાફી. એટલે એક પંખી જેવી આ વાત છે. હમ પંખી પરદેશ મુસાફીર, એટલે અમે તો એક મુસાફીર છીએ પણ પરદેશી છીએ. ક્યાંના છે એની ખબર નથી પણ એટલી તો ખબર છે. રે હું તમારી આ નગરીમાં, એ જબ લગે દાના પાણી, નગરીમાં જબ લગ હે દાના પાણી, ખેલ કરી લે ખેલ કરી લે, એ ખેલ હે ચોગાઈ, ખેલ કરી લે ખેલ કરી લે, આ ખેલ હે ભાઈ ચોગાની. એમ કહે છે ખેલ કરી લે ખેલ કરી લે, આ ખેલ હે ચોગાની. ચોગાની એટલે ચાર ખાણી નો ખેલ છે. એમાંથી ગમે એક મળશે જો આમાં નકરા ખેલ કર્યા તો, પણ આ ચારેય ખાણીથી પર થવું હોય તો ચાર ખાણીમાંથી એક ખાણીમાં જન્મ નથી લેવો, આમાંથી પર થઈ જવું છે તો શું કરવું. પણ એને એમ કીધું પેલા ખેલ કરી લે ખેલ કરી લે, આ ખેલ હે ભાઈ ચોગાની, આય ઉસરીયો ફેર નહીં આવે, આ અવસર તો ફેર નહીં આવે, ફેર મિલન કોઈ નાઈ, હમ પંછી પરદેશ મુસાફીર, આયા હું મેં સહેલાની,
चेतन होकर चेतो भाई नहीं तरथा से रानी चेतन होकर चेतो भाई नहीं तरथा से रानी देखो दुनिया यूं ही चल जाई देखो दुनिया यूं ही चल जाई जैसे नदी या का पानी हम पंछी परदेश मुसाफिर आया हूँ मैं सहनानी देव तुम्हारी आनंदी माँ जब लगे दाना पानी કહેવાનો અર્થ એ છે કે મૂળા પરદેશી છે ક્યાંકથી આવ્યું છે અને પાછું ક્યાંક વહી જાય છે એની આપણને ખબર નથી પછી એનો આપણે દરેક સમાજમાં અલગ અલગ રિવાજ હોય અહીંયા કાઠી દરબારમાં હોય કે નો એ મને ખ્યાલ નથી પણ અમુક સમાજમાં એવો રિવાજ હોય કે એના ઘરે કોઈ ગુજરી જાય પછી પેલું લોટનું ગોળ કુંડાળું કરે એની ઉપર દીવો કરે પછી એની ઉપર ચાણી ઢાંકી દે પછી જ્યારે આને અગ્નિ સંસ્કાર કરી નાખે એટલે ઘરે આવીને જોવે શું જોવે આમ પગલા પડ્યા હોય ને તો કે મનુષ્ય અવતાર મળ્યો છે પછી આમ લીટા લીટા થઈ ગયો હોય તો કે હેરુનો અવતાર મળ્યો છે એવું એવું કંઈક કરે છે આપણે તો નહીં હોય ને આવું એવું હોય નથી ને પણ એવું મેં સાંભળેલું ટૂંકમાં એવું હોતું નથી કારણ કે આ જીવ જ્યારે આ જગત છોડે છે ત્યારે આ જીવને 12 દિવસની મુદત હોય છે 12 દિવસ સુધી આ જીવ જે ઘરે છે ને જેનું ઘર અહીંયા રહેવાની છૂટ હોય છે તો હવે આપણને કોઈક એમ પૂછે કે આ કોઈ પણ જીવ દેવ થઈ જાય મરી જાય ગુજરી જાય પાછો થાય જે તમે કહેતા હોય તે કણે એમ કે દેવ થઈ જાય દેવ કોણ થાય સૌથી પહેલા તો આપણે કહીએ ને કે જાદરા બાપુની જય ગોરખા બાપુની જય ગેવિનાથ મહારાજની જય આપા રતાની જય આપા વિહામણની જય આપા દાનાની જય રાણીમાં રૂડીમાની જય આ બધાની હું જય અહીંથી આ બધાની અહીંથી જય સુરતા કમાણી કરી જેની સુરતા કમાણી કરીને જાય છે ને એની આ જગત જય બોલે છે બાકી તમારે પરાણે બોલાવી તો ના નથી પણ જય તો એની જ આ જગત ભાવથી અને પ્રેમથી બોલશે કે જેની સુરતા એ કમાણી કરી છે હવે આમાં એક પ્રશ્ન ઉભો થાય કે સુરતા કોને કહેવી બાકી જય તો એની બોલે જેની સુરતા કમાણી કરી હોય